ગુજરાતની બે બેઠકો પર ભાજપમાં વિવાદ. રાજકોટ અને સાબરકાંઠામાં ઉમેદવારોનો વિરોધ. સાબરકાંઠા ભાજપ ઉમેદવાર સામે નારાજગી યથાવત જોવા મળી રહી છે. હિંમતનગર ભાજપ કાર્યાલય પર કાર્યકરો પહોંચ્યા. ભાજપની ખેસ ટોપી પહેરીને કમલમ સામે દેખાવ કરી રહ્યા છે. કાર્યકરોએ પોસ્ટકાર્ડ લખી વિરોધ શરૂ કર્યો છે. અમારા સંવાદદાતા ઈશાન લાઈવ જોડાઈ ગયા છે હિંમતનગરથી. તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. ઈશાન, કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે કાર્યકર્તાઓ? હજી ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં પહેલા ઉમેદવાર બદલા બાદમાં ફરીથી બીજા ઉમેદવારની પણ જાહેર કરવામાં આવી. જે પહેલા ઉમેદવાર જે કોંગ્રેસમાંથી આવ્યા, તેના પછી જે કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા છે, ત્યારબાદ ભાજપમાં જોડાયા અને તેમની પત્નીની ટિકિટ સોમનાબેન બારૈયાની મળી છે. જેના કારણે ખાસ કરીને વિરોધ જોવા મળી રહ્યો છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં લોકોએ પોસ્ટકાર્ડ લખીને, હજાર પોસ્ટકાર્ડ લખીને ઉમેદવાર બદલવાની માંગ સાથેનો વિરોધ કરવા કરી રહ્યા છે. તો આપણી સાથે ખાસ કરીને જે મહિલા કાર્યકર્તા ઉપસ્થિત છે, આપણે એમને કેમ કરવામાં આવી રહ્યા છે, મહિલા તરીકે તમે વિરોધ કરી રહ્યા છો કેમ? મહિલા છું અને એ બી એક મહિલા છે, પણ મારો એક જ વિરોધ એટલા માટે કે જે સોમનાબેન બારૈયા છે કોંગ્રેસ પાર્ટી થી જોડાયેલા હતા અને ટીચર હતા અને કોઈ દિવસ સક્રિય કાર્યકર્તા તો છે નહીં. અમે લોકો વર્ષોથી સક્રિય કાર્યકર્તા છીએ, વર્ષોથી પાર્ટીમાં કામ કરીએ છીએ, વર્ષોથી બીજા કાર્યકર્તા પણ લેડીઝ કાર્યકર્તાઓ છે, એટલે અમારે એમનો વિરોધ છે કે નહીં ચાલે. ખાસ કરીને ઉમેદવાર નહીં બદલવામાં આવે તો શું આગળની શું રણનીતિ હશે? આગળ અમને દુઃખ તો લાગ્યું નહીં કે અમે વર્ષોથી પાર્ટીમાં કામ કરી રહેતા હોઈએ, ઘર માટે છોડીને અમે આવતા. આજની તારીખમાં મારા ઘરમાં 2 મહિનાનું બાળક છે. 2 મહિનાના બાળકને છોડીને જો હું પાર્ટી માટે આવતી હોઉં મારી બી કઈક વેલ્યુ તો હોવી જોઈએ ને, તો આની માટે પછી તૈયારી હોવી જોઈએ એમને બી ભોગવવાની, પરિણામ ભોગવવા માટે તૈયાર હોવું જોઈએ ને. જો કોઈ એક મહિલા 1.5 મહિનાના બાળકને મૂકીને આવી શકતી હોય અહીંયા આગળ પાર્ટી માટે સક્રિય કાર્યકર્તા, કે એમ તે બીજેપી ની પાર્ટી છે, બીજેપી મારી પાર્ટી છે, મારું ઘર બીજેપી ની સક્રિય કાર્યકર્તા છું, એટલા માટે એ ઉમેદવારને તો મેં ઓળખતા નથી. સોમનાબેન બારૈયાને તો મેં કોઈ દિવસ મેં નામ સાંભળ્યું જ નથી. લગભગ મારું નામ પણ ખબર હશે રાખીબેન રાજ હિંમત અગ્રવાલ નામની કાર્યકર્તા બીજાને બી મારો અંદાજ તો 2-3 હજાર હતો ને એટલા જ ભેગા થયા છીએ, પણ 5 હજાર ની જેટલી સંખ્યા છે હાલ અહીંયા. અમારો એક જ વિરોધ છે કે આયાતી ઉમેદવાર ક્યારે ચાલશે નહીં. મૂળ પાયાનો કાર્યકર્તા કોઈ પણ સમાજ નો હોય, કોઈ પણ તાલુકા નો હોય, મૂળ પાયાનો અને ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા હોય એને ટિકિટ આપવામાં આવશે. બાકી તો આયાતી ઉમેદવાર અમે ક્યારે ચલાવી લેશું નહીં. અને અમારો એક જ વિરોધ છે ઉમેદવારને બદલવામાં આવે. ખાસ કરીને પોસ્ટકાર્ડ લખવામાં આવે, કેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવે, કોને કોને આપવામાં આવશે? પોસ્ટકાર્ડ તમામ કાર્યકર્તાઓ પોતે લખ્યા છે. પોસ્ટકાર્ડ પ્રદેશને સંબોધીને લખવામાં આવ્યો છે કે પ્રદેશમાં બેઠેલ તમામ વડાશ્રીઓ આયાતી ઉમેદવારને તાત્કાલિક ધોરણે બદલે, અન્યથા અમુક કાર્યકર્તાઓને આવી ખોટી રીતની આ બધી જનમેદની ભેગી થઈને આવા હંગામા કરવા અમને પોતે પણ પસંદ નથી. ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ એટલે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ હોય છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓને અન્યાય થયો હોય અમે અહીંયા ભેગા થઈ અને આ બધા હોબાળાઓ કરીએ છીએ. અને અમારા ઉમેદવારને જો આ ચાલુ જે છે ઉમેદવાર એમને જે છે તે રાખવામાં આવશે તો આ ઉમેદવાર ની સાથે અમે પરિણામ પણ ઉલટું લાવવાની તૈયારી માં. ચોક્કસ આપણે પૂછવા માંગીએ, ખાસ કરી તમે જણાવો છો અન્યાય થઈ રહ્યો, કઈ રીતે અન્યાય થઈ રહ્યો? અન્યાય એટલા માટે કે ઘણી એવી લેડીઝ જો લેડીઝને ટિકિટ આપવામાં આવે ને, ઠાકોર સમાથી તો હું બી એક ઠાકોર સમાથી છું, બીજેપી એક ઘણી બધી કાર્યકર્તા છે લેડીઝ, અને ભીખાજી ઠાકોર બી ઓથી ટિકિટ આપવામાં આવી હતી. 10 દિવસ એમણે પ્રચાર કર્યો અને અચાનક એમની ટિકિટ બદલી નાખવામાં આવે તો આ એક સારી વાત નથી. મોદીજીને મારી ખાસ કરીને મોદીજીને એક નમ્ર વિનંતી, સત્યમેવ જયતેની સાથે ચાલે છે અને સત્યનો વિજય જ. ઈશાન, કાર્યાલયની બહાર જ વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો શું જે કાર્યાલયમાં હાજર હોદ્દેદારો છે તે બહાર આવ્યા અને કાર્યકર્તાઓને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો ખરા? હજી ચોક્કસ કે તમે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે કાર્યાલયની બહાર જ વિરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે પોસ્ટકાર્ડ છે, પોસ્ટકાર્ડ પણ કાર્યાલયમાં જ કાર્યાલયના આગળ જ લખવામાં આવ્યા હતા અને જેના કારણે અત્યારે હાલ તો જે કાર્યાલયના મંત્રી છે
તો આ ઉપરાંત પ્રમુખ કોઈ પણ બહાર આવીને કાર્યક્રમ સમજાવવાનો કોઈ હાલ તો પ્રયાસ કરવામાં આવ્યો નથી, પણ તમામ હજી પણ કેટલાક કાર્યકર્તાઓ આવી રહ્યા છે. તે તમામ કાર્યકર્તાઓ થઈને જે ચોક્કસ જે લોકો છે જે હોદ્દેદારો છે તેમના મળવા જવાનો પ્રયાસ કરવા છે અને ત્યારબાદ તેમની રજૂઆત કરવામાં આવશે. ખાસ કરીને અહીંયા ડેમેજ કંટ્રોલ કરવા માટે હોમ મિનિસ્ટર પણ અહીંયા આવી ચુક્યા હતા. તો આ ઉપરાંત અહીંયાથી કાર્યકર્તાઓ સીએમ ના ત્યાં પણ બેઠક કરી હતી સ્થાનિક ધારાસભ્યો અને જે હોદ્દેદારો તેમને પણ ત્યાં બોલાવવા આવેલ, પરંતુ કોઈ નકર કામગીરી ન થતા અત્યારે હાલ તો આ વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે. જી ઈશાન, ભીખાજી ઠાકોર પહેલાથી જ કહી ચુક્યા છે કે પક્ષે હવે જે નિર્ણય લીધો છે તેનાથી તેઓ પણ સહમત છે, તો આ કાર્યકર્તાઓ કેમ પીછેહટ કરવાના મૂડમાં નથી? ભીખાજી ઠાકોરે પોતે પણ અપીલ કરી હતી કે આ વિરોધ હવે બંધ કરવો જોઈએ. જી ચોક્કસ, કહેતા હાલ તો તમામ ઉમેદવારો તમામ કાર્યકર્તાઓને એક જ માંગ છે કે જે ઉમેદવાર છે જે કોંગ્રેસ માંથી આયાથી ઉમેદવાર છે, એટલે કે જે મહેન્દ્રસિંહ બારૈયા જે કોંગ્રેસમાં ધારાસભ્ય હતા ત્યારબાદ તે ભાજપમાં જોડાયા હતા, એટલે તમામ લોકોને એક જ વિરોધ છે કે જે ભાજપનું જે વર્ષોથી જે કામગીરી કરી રહ્યા છે તમામ ભાજપના લોકો છે તે ભાજપના લોકોને જ એમાંથી કોઈ મહિલાને ટિકિટ આપવામાં આવે અથવા તો તે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે એવી માંગ ઉઠી છે. એટલે કે જે સ્થાનિક ઉમેદવાર છે સ્થાનિક ઉમેદવારની જ માંગ છે, એને લઈને અત્યારે હાલ તો વિરોધ જોવા મળે છે. જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલાય ત્યાં સુધી વિરોધો વંટોળ ચાલુ રહે છે તેવું હાલ તો લાગી રહ્યું છે. ઈશાન, કાર્યકર્તાઓને જરા એ પૂછજો કે શોભનાબેન બારૈયા નહીં તો અન્ય કોની તેઓ માંગ કરી રહ્યા છે? શું ભીખાજી ઠાકોર જ યથાવત રહેવા જોઈએ કે અન્ય કોઈ મહિલા ઉમેદવાર હોવા જોઈએ કે જે મૂળ ભાજપી હોય? આજે આપણે ચોક્કસ વાત કરી છે કે ખાસ કરીને હું આપણે પૂછવા માંગીશ કે અત્યારે હાલ જે શોભનાબેન બારૈયાને બદલવામાં આવે કોઈ વિશે કયો ઉમેદવાર જોશે તમારે? અમારી પાર્ટી શિસ્તબંધ છે, અત્યારે આયાતી ઉમેદવાર છે એ બદલાવું જોઈએ. ભાજપના જૂના કાર્યકર્તાઓ છે એમને ગમે તેને ટિકિટ સાબરકાંઠા કરવલીમાં મળે એ ચાલશે. ખાસ કરીને કયા પ્રકારની ઉમેદવારની માંગ કરો છો તમે? મહિલા ઉમેદવાર તો કોણ? મહિલા ઉમેદવાર જેન્ટ્સ ઉમેદવાર હોય એના માટે અમારી પાર્ટી ના કાર્યકર્તા તરીકે અમે સક્ષમ છીએ જીતાડવા માટે, અને જેને આપશે અમે સ્વીકારી લેશું. તમને પૂછો કયા પ્રકારના ઉમેદવારની તમે માંગ કરી રહ્યા છો? ભીખાજી ઠાકોર ને જ ટિકિટ મળવી જોઈએ, જે પેલા મળી એમને જ મળવું જોઈએ. અમારે જે આયાતી ઉમેદવાર આયા છે તે એમને વિરુદ્ધ છે. તમને શું કહેવા માંગો છો? જે અમારા ભીખાજી ઠાકોર ને ટિકિટ આપવામાં આવી હતી, 7-8 દિવસ પ્રચાર ચાલુ કર્યો હતો અને એમની ટિકિટ 5 દિવસ પછી એમની ટિકિટ રદ કરી અને શોભનાબેન ધારૈયાને આપવામાં આવી, જે શોભનાબેન છે એ કોંગ્રેસના આયાતી ઉમેદવાર છે, અને જો ભીખાજીને ટિકિટ રિપીટ કરવામાં આવે તે અમારા માટે એ જ આશા છે. ભીખાજીને ટિકિટ મળવી જોઈએ. ખાસ કરીને અત્યારે હાલ તો કેટલાક ઉમેદવારો ભીખાજીની માંગ કરી રહ્યા છે, તો કેટલાક ઉમેદવાર વર્ષો જૂના કાર્યકર્તા મહિલાઓ છે તો મહિલાઓ ટિકિટ મળે એ હાલ તો માંગ કરી રહ્યા છે. આભાર ઈશાન તમામ જાણકારી આપવા માટે. રૂપાલાના નિવેદન સામે નારાજગી યથાવત છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડોદરાની વાત કરીએ તો ક્ષત્રિય સમાજના આગેવાનો દેખાવ કરી રહ્યા છે. કલેક્ટર કચેરી આવેદન પત્ર આપીને દેખાવ કરવામાં આવ્યા. રૂપાલાની માફી સ્વીકાર્ય નથી, ટિકિટ રદ કરો, ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ક્ષત્રિય સમાજના આગેવાનો અહીં ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે કે પુરુષોત્તમ રૂપાલાને બદલવા જોઈએ અને તેમના સ્થાને અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ, કારણ કે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે તેમણે ટિપ્પણી કરી હતી તે ક્ષત્રિય સમાજ ચલાવી નહીં લે. પુરુષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદનનો જે રેલો છે એટલે કે વિરોધ છે તે વડોદરા સુધી પહોંચ્યો છે અને સીધા દ્રશ્યો જે છે તમને બતાવવાના પ્રયત્ન કરીશું કે વડોદરા કલેક્ટર કચેરી ખાતે જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે નાગરિકો છે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ જે છે કલેક્ટરને ઉગ્રમાં ઉગ્ર રજૂઆત જે છે તે કરવામાં આવી રહી છે. મહિલાઓ સાથે વાત કરીશું. બેન શું કહેશો? પુરુષોત્તમ રૂપાલે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું, વિરોધનો વંટોળ વડોદરા સુધી પહોંચ્યો છે, શું રજૂઆત શું છે તમારી? અમારી રજૂઆત એ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરો અને એને ખાલી ગુજરાતમાં જ નહીં પણ ઓલ ભારતમાં એને ક્યાંય ટિકિટ ન મળવી જોઈએ, એમ અમારી ડિમાન્ડ એટલી છે. હજી તો આ તો મીડિયા એવું કહે છે કે રાજપૂતમાં આક્રોશ છે, આ આક્રોશ નથી, હજી તો નારાજગી છે. આક્રોશ તો હજી બાકી છે રાજપૂતોનો, આ તો હજી બહેનોને શાસક અને ભાઈઓ આપ્યો છે, પણ અમારા રાજપૂત ભાઈઓ જ્યારે ઊભા થશે ને બધા ત્યારે ખબર પડશે કે રાજપૂતોનો આક્રોશ શું છે. અત્યારે હાલના તબક્કે ફક્ત ને ફક્ત અમારી એટલી જ માંગણી છે કે રૂપાણીને કોઈ બી જગ્યાએથી ભાજપમાં ટિકિટ ન જ મળવી જોઈએ, અને એ અમારા રાજપૂત સમાજની નહીં પણ સમગ્ર સમાજની, અમારી સાથે અત્યારે આહીર સમાજ પણ જોડાયો છે, અમારી સાથે બ્રાહ્મણ સમાજ પણ જોડાયો છે, અમારી સાથે દરેક સમાજ અત્યારે
સહભાગી થઈને આવેદન પત્ર આપવામાં અને સહકાર આપી રહ્યા છે. રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચવામાં આવે તો બહુ મોટું આંદોલન થશે, કોઈ મતદાન આપશે જ નહીં, કોઈ મતદાન કરવા જશે જ નહીં. એટલે મહેરબાની કરીને રૂપાલાની ટિકિટ એક લઈ લો અને શાંતિથી સમાધાન કરો. બિલકુલથી, તો આ જે ક્ષત્રિય સમાજ છે તેમના મહિલાઓ છે તેઓ કહી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી છે તેના કારણે આખે આખું જે ક્ષત્રિય સમાજ છે તેમનું અપમાન થયું છે, ત્યારે આજે તમામ લોકો છે તેઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આ દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા છો તે વડોદરા કલેક્ટર કચેરીના દ્રશ્યો છે, અને વડોદરા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે, મહિલાઓ છે, તેઓ કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. રોષ જે છે સ્પષ્ટ જોઈ શકાય છે, મહિલાઓ હોય પુરુષ હોય તમામે તમામ લોકોની મસ્ત એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલા જે છે તેમને ગુજરાત નહીં પરંતુ દેશભરમાંથી કોઈપણ જગ્યાએથી જે ચૂંટણી છે તે લડવા ન દેવામાં આવે. પુરુષોત્તમ રૂપાલાની જો ટિકિટ કાપવામાં નહીં આવે તો આ તમામે તમામ લોકો જે છે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે અને આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ગંભીર પ્રકારનું પરિણામ ભોગવવું પડી શકે તેવી ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો ક્ષત્રિય સમાજ અડગ જોવા મળી રહ્યો છે અને સાથે જ તેમણે કહ્યું કે ટિકિટ રદ કરવી જ પડશે અને માત્ર રાજકોટથી જ તમને ઉમેદવાર બનાવવા અમે અસ્વીકાર્ય નથી, પરંતુ દેશભરમાં કોઈ પણ સ્થળ પરથી કોઈ પણ બેઠક પરથી રૂપાલાની ઉમેદવારી થવી જ ન જોઈએ. બે અલગ અલગ દ્રશ્યો રાજકોટમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજે બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા, સાથે જ સાબરકાંઠામાં પણ આ જ પ્રકારની તસવીરો સામે આવી. સાબરકાંઠામાં કાર્યાલયની બહાર કાર્યકર્તાઓ, ભાજપના કાર્યકર્તાઓ ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ જેને કંટ્રોલમાં નથી કરી શક્યું ભાજપ, અને બીજી તરફ સાબરકાંઠામાં તો પોતાના જ કાર્યકર્તાઓ ભાજપ હાઈકમાન્ડ સામે જાણે કે બાયો ચડાવીને ઉભા છે અને ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે. શોભનાબેનને બદલવા માટે માંગ કરવામાં આવી રહી છે. તર્ક એવો છે કે મૂળ તેઓ કોંગ્રેસી છે, ભાજપી નથી, એટલે પાયાના કાર્યકરને ટિકિટ મળવી જોઈએ. અને પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજને લઈને, તેને લઈને રાજકોટમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે.